દહેગામ તાલુકામાં જોરદાર ગરમી અને વરસાદ નહીં આવતા ખેડૂતોના જીવ તારવે બંધાયા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ નહીં પડતા તાલુકામાં એકદમ સામાન્ય વરસાદ પડ્યો હોવાથી ખેતીના પાકોને જીવતદાર મરે તેવું દેખાતું નથી એક બાજુ ગરમી બીજુ બાજુ વરસાદ નથી આવતા ખેડૂતોના જીવ તારવે બંધાઈ જવા પામ્યા છે કારણ કે ઘણા સમયથી કાગડોરે રાહ જોઈ રહેલા ખેડૂતો આજે વરસાદ આવશે કાલે આવશે તેવી તમામ આશાઓ ઠગારી નીવડી રહી છે અને ખેતરોમાં વાવેલા તમામ છોડ આવું સુકાવા લાગ્યા છે અને ધીમે ધીમે ખેડૂતોની ચિંતામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે એક બાજુ વધી રહેલી મોંઘવારી બીજી બાજુ કોરોનાનો કહેર અને ત્રીજી બાજુ શાકભાજીના ઘવડી જતા ભાવ ખેડૂતોને રાતા પાણીએ રડવાનો સમય આવી ગયો છે તો દેગામ તાલુકાના ખેડૂતોની રજૂઆત થવા પામી છે કે આ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર મળે તેવું સરકારે તાત્કાલિક આયોજન કરવું જોઈએ નહીતર છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂત બિચારો અને બાપડો બની જવા પામેલ છે કારણ કે ઘણા સમયથી દેગામ તાલુકાની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખેતીના પાગોમાં બગડી જતા જગતનો તાત હવે શું કરે તેવી ચિંતાઓના વાદળ વરસી રહ્યા છે અગરસિંહ ચૌહાણ જેડસટીવી દેગામ